तो पालनपुर पोलिस मथक में युवक ने गोंधी राखवानो मामलो सामे आव्यो छे। तालुका पोलिस मथक में युवक ने गैरकायदी अटकायत पण करवामां आवी छे। परिवारे तालुका पीआई विरुद्ध चीफ कोर्ट में रजूआत करी छे। मार मारवाना आक्षेप साथे परिवारे कोर्ट में अरजी करी छे। कोर्टे युवक ने जामीन आपी परिवार ने सौंप्यो छे। युवक ने अकस्मात केस में 3 दिवस पोलिस मथक में राखवामां आव्यो छे। तो मार मारवानो आक्षेप करवामां आवी रह्यो छे अने तेना ज कारणे सीधो ज मामलो पोलिस स्टेशने पहोंची गयो छे। अने हवे पोलिस तपास करी रही छे कि आ बनावमां શું થયું હતું, શા માટે થયું હતું અને જે પણ આરોપી હશે તેની ધરપકડ કર્યા બાદ એક્શન પણ કરવામાં આવશે। તો આ અંગે વધુ માહિતી જાણવા માટે સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। આજે માર મારવાનો બનાવ જોવા મળી રહ્યો છે, મામલો સીધો પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચી ગયો છે। શું છે આપની પાસે અપડેટ આ સમાચારમાં? જી મિસ્ટર, ચોક્કસથી વાત કરવામાં આવે તો પાલનપુર તાલુકા પોલીસ મથકમાં ગેરકાયદેસર રીતે અટકાયત કરી યુવકને ગોતી રાખવાનો મામલો સામે આવ્યો છે। ત્યારે યુવકના પરિવારે તાલુકા પીઆઈ વિરુદ્ધ ચીફ કોર્ટમાં રજૂઆત કરતા યુવકને કોર્ટમાં રજૂ કરાયો હતો। કોર્ટે યુવકને જામીન આપી પરિવારને કબજે સોંપ્યો હતો। ત્યારે દાંતીવાડાના મોટી ભાખર ગામના જે યુવક અકસ્માતના કેસમાં 3 દિવસ પહેલા પોલીસ મથકમાં રખાયો હતો, યુવકને કાગળ પર ન બતાવી અને માર મારવાના આક્ષેપો સાથે પરિવારે ચીફ કોર્ટમાં અરજી કરી હતી। જી તો પોલીસ હવે શું જણાવી રહી છે અત્યારે? જે વાત કરવામાં આવે અત્યારે તો જે કોર્ટ દ્વારા રજૂ કરાયેલા છે પરિવાર દ્વારા, ત્યારે અત્યારે તો જે માહિતી અનુસાર જે વાતચીત ચાલી રહી છે। આખો મામલો શું હતો? મામલો જે જયારે વાત કરવામાં આવે તો જે દાંતીવાડા મોટી ભાખર ગામના જે યુવક હતા ત્યારે અજ્ઞાતસ્માત નો કેસ હતો। ત્યારે 3 દિવસ અગાઉ તે યુવકને પોલીસ દ્વારા પકડવામાં આવ્યો હતો અને ગોતી રાખીને માર મારવામાં આવ્યો હતો પોલીસ દ્વારા, ત્યારે પરિવારે કોર્ટમાં અરજી રજૂ કરી હતી। તો પરિવાર શું જણાવી રહ્યા છે? પરિવાર અત્યારે એવું જણાવી રહ્યા છે કે પરિવારના જે યુવકને 3 દિવસ અગાઉ જે ગોતી રાખવામાં આવ્યો હતો અને તેને માર મારવામાં આવ્યો હતો ત્યારે અત્યારે પરિવાર ન્યાય માંગી રહ્યો છે। જે આભાર સમગ્ર વિગત આપવા બદલ। તો એક યુવકને માર મારવાની બાબત સામે આવે છે, પરિવાર ન્યાયની માંગ કરે છે કારણ કે અચાનક જ જે કેસ સામે આવ્યો છે તેના આધીન અત્યારે પોલીસ પણ તપાસ કરી રહી છે।